नमस्कार गुजरात ताजा ने तुम्हारा किस्सा ने छलो छल करता समाचार पीएम नरेंद्र मोदी आपी ऐतिहासिक मोटी भेट अने दर वर्षे मळशे 50,000 રૂપિયાનો લાભ તેમજ 10 મિનિટમાં લીધો મોટો નિર્ણય અને મોબાઈલ એલઈડી ફ્રીજ બધું સસ્તું અને મોટી રાહત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે મોદી કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે ભાજપના સૂત્રોએ દાવો કર્યો છે કે પીએમના ઘરે મળેલી બેઠકમાં મંત્રી પરિષદમાં ફેરબદલીની ચર્ચા થઈ હતી આ સિવાય ભાજપ સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી વધુ ચર્ચા ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામની છે આ બંનેને મોટી જવાબદારી મળી શકે છે સાથે કર્ણાટક ગુજરાત સહિત 3 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પણ થઈ શકે છે તમારા ખિસ્સાને અસર કરતા સમાચાર અને જનતાને સૌથી મોટી રાહત લોકો જીએસટીને મોંઘવારી વધવાનું કારણ માની શકે છે પરંતુ નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી આવશ્યક વસ્તુઓમાં 3-13% સસ્તી કરી છે જીએસટીના 6 વર્ષ પૂરા થવા પર સરકારે ડેટા જાહેર કર્યા છે જે દર્શાવે છે કે જીએસટીને કારણે મોબાઈલ ફોન એલઈડી ફ્રીજ યુપીએસ વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક સામાન પર ટેક્સનો દર ઘટ્યો છે આંકડાઓ અનુસાર જીએસટીને કારણે આ વસ્તુની કિંમતમાં 2% જેટલો ઘટાડો થયો છે એટલું જ નહીં મિત્રો પીએમ મોદીએ 10 મિનિટમાં લીધો હતો મોટો નિર્ણય રક્ષામંત્રી રાજનાથસિંહે છત્તીસગઢમાં સર્જિકલ સ્ટ્રાઇક પર નિવેદન આપ્યું હતું અને કહ્યું કે જ્યારે ઉરી અને પુલવામામાં આપણા જવાનો પર હુમલો થયો હતો ત્યારે હું ગૃહમંત્રી હતો હું મોદીજી પાસે ગયો અને 10 મિનિટમાં તેણે મોટો નિર્ણય લઈ લીધો હતો અને અમે કમજોર નથી રાજનાથસિંહે વધુમાં કહ્યું કે ભારત હવે બદલાઈ ગયું છે હવે આપણે ફક્ત આ બાજુથી જ નહીં પરંતુ જરૂર પડે સરહદની પેલી પાર જઈને પણ મારી શકીએ છીએ આગળના ચિંતાજનક સમાચાર વંદે ભારત ટ્રેન પર ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો છે આ વખતે ધારવાડ બેંગરુલુ એક્સપ્રેસને ટાર્ગેટ કરવામાં આવી હતી જેમાં ટ્રેનની વિન્ડોના પેનને સામાન્ય નુકસાન થયું હતું પથ્થરમારાની ઘટના દેવનાગિરી રેલવે સ્ટેશન પાસે બની હતી આ ટ્રેન તાજેતરમાં જ પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી રેલવેએ કેસ નોંધીને આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે હવે પીએમ નરેન્દ્ર મોદી સરકારે અન્નદાતાઓને આપી મોટી ભેટ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં મોદી સરકારે આગામી સિઝન માટે શેરડીના વ્યાજબી અને લાભકારી ભાવ વધારવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે શેરડીના ભાવમાં 10 રૂપિયા વધારીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે શેરડી પર FRP એટલે કે વ્યાજબી અને લાભદાયી ભાવ નક્કી કરીને શેરડીના પાક ઉગવતા ખેડૂતોને તેના ઉત્પાદનની ગેરંટીની રકમ આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો પીએમ મોદીની ગેરંટી અને દર વર્ષે 50,000 લાભ પીએમ મોદીએ લખ્યું કે તેની સરદાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂત કલ્યાણ માટે વાર્ષિક રૂપિયા 6.5 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે જેમાં પ્રત્યેક ખેડૂતને વાર્ષિક રૂપિયા 50,000 રૂપિયાનો લાભ મળે છે પીએમ મોદીએ કહ્યું આ મોદીની ગેરંટી છે જે મેં કહ્યું એ જ હું તમને કહું છું હું વચનો નથી ગણાવી રહ્યો વધુમાં તેમણે ઉમેર્યું કે તમને 2014 પહેલાં ખેડૂતોની માંગ યાદ છે ને તમને સરકાર તરફથી ઘણી ઓછી સહાય મળતી હતી